સુરત જિલ્લાના બારડોલીના તેન ગામમાં આવેલ સાંઈબાબા મંદિરનું આવેલું છે. દરમિયાન સાંઈબાબા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા છેલ્લા 7-8 વર્ષથી દર ગુરુવારે તમામ સાંઈ ભક્તોને કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ રાખ્યા વગર ખીચડીનો પ્રસાદ બનાવવામાં આવે છે અને ગુરુવારના રોજ વિશાળ ભંડારો પણ અહીં રાખવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષોથી કોરોનાની મહામારી દરમિયાન આ ભંડારાને બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે જેમ જેમ કોરોનાની મહામારી ઓછી થતી ગઈ છે તેમ તેમ અનેક મંદિરો પણ ભક્તોના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે અહીં તેન ગામમાં આવેલ સાંઈબાબા મંદિરમાં પણ સાંઈ ભક્તો સાંઈબાબાની આરતીના દર્શન કરે છે અને અત્યારે બાદ સાંઈ ભક્તો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એકસાથે મળીને ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરે છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. રિપોર્ટિંગ ન્યૂઝ પ્રશાંત પટેલ, સ્પીડ ન્યૂઝ 17, બારડોલી. હું તેન ગામનો કૃષ્ણભાઈ ગુલાબભાઈ નાયક છે. મારું નામ કૃષ્ણભાઈ ગુલાબ નાયક છે. હું તેન ગામનો વસ્તી છું અને ઘણા સાંઈ મંદિરમાં ઘણા ભાઈ ટ્રસ્ટી તરીકે હું સેવા આપું છું. તેમજ મારા ગામના પૂજારી મારું નામ રોશનભાઈ ઈશ્વરભાઈ પટેલ. તેનગા સાંઈ મંદિરના ટ્રસ્ટી તરીકે હું 2008 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. ત્યાંથી હું એક ટ્રસ્ટી તરીકે કામ ફરજ બજાવું છું. છેલ્લા 8 વર્ષથી અમે ખીચડીનો પ્રોગ્રામ કરતા હતા. 2 વર્ષથી આ લોકડાઉનને લીધે બંધ કરેલું હતું, તો આજથી પાછું આ ખીચડીનો પ્રોગ્રામ અમે ચાલુ કરેલું છે. અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિને ભેદભાવ વગર અમે આ ખીચડીની પ્રસાદી દરેક વ્યક્તિને ખવડાવીએ છીએ ને બધા પ્રેમથી આ ખીચડીની પ્રસાદી લે છે. બધા ખીચડીનો અમેરિકાથી કે ભારતમાં રહેતા હોય તે પણ એ પોતપોતાની રીતે ખીચડી અહીંયા નોંધાવે છે અને પોતાની રીતે પૈસા આપીને આ ખીચડી પ્રસાદીનો ગરીબો માટે દાન આપે છે. અમે એનો ખીચડી બનાવીને ગરીબને બધાને જમા. જય સાંઈરામ. મારું નામ સુદર્શન પી જોશી. મારા પિતાશ્રી પ્રકાશચંદ્ર રામનારાયણ જોશી. અમે ઘણા સમયથી એમ જોવા જઈએ તો 30 વર્ષ મારો જન્મ અહીંયા આ મંદિરનો જ, આ તેન ગામનો જ. પણ ઘણા સમયથી આ 2008 સાંઈબાબાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી અમે આ સાંઈબાબાની પૂજા, સવાર સાંજ આરતી વગેરે સેવા અર્ચના અમે મારા પિતાશ્રી ને હું અમે પોતે અહીંયા કરીએ છીએ ને ખીચડીની પ્રસાદી, દર ગુરુવારની પ્રસાદી પણ ગરીબો માટે અમે બનાવીએ છીએ ને એમને પ્રસાદ ગ્રહણ કરાવીએ છીએ. છતાં વર્ષની અંદર રામનવમી, દશેરો અથવા આવા કોઈ મોટા તહેવાર આવે, ગુરુ પૂર્ણિમા, ત્યારે ભંડારાનું પણ આયોજન અમે કરીએ છીએ. ને બીજું કહીએ કે ધૂણી, અખંડ ધૂણી જે અમે ડાયરેક્ટ શેરડીથી અહીંયા લાવેલા છે ને સદા માટે અખંડ ધૂણી અહીંયા ચાલુ રહે છે. ને એવી માન્યતા છે કે એ ધૂણીની વિભૂતિ કોઈ ચામડીના રોગ થયા ને એના પર લગાડવામાં આવે તો એ સાંઈબાબા એમને ચામડીના રોગ દૂર કરે છે. સાંઈ અસ્તુ.